રાતે જુના રામપુરા નજીક થી મહિલાની હત્યા કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો 18 વર્ષ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી, જ્યારે પોલીસે હવસકોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચોરસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કંઈક અજુગતું લાગતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી અને સતત નિરીક્ષણ કર્યું હતું. તો દુર્ગંધ આવતી જગ્યાએ તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અજાણી મહિલાને દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી અને અજાણી મહિલાની કોવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. તે લાશમાં તેમના જમણા હાથે ચૌહાણ એલજી લખેલું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા પ્રાંતિજના મોછા ગામની મહિલા હોવાની ઓળખ થઈ હતી. જે મહિલાનું નામ મંગુ ઉર્ફે લીલા હતું, જે મંગુ 15 વર્ષથી તેમના ઘરેથી પ્રેમ સંબંધમાં નીકળી ગયા હતા તેવું તેમના પતિએ પોલીસને જણાવ્યું હતું. સાથે જ મંગુ રામપુરા તરફ 2 વર્ષથી ફરતા જોયા છે. પ્રાદેશ પોલીસે પતિની ફરિયાદના આધારે અજાણા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગઈ મહિનાના 24 તારીખે પ્રાંતિજે જે દાટીલી લાશ મળી હતી, અજાણી સ્ત્રીની લાશ મળી હતી, એના બાબતે તપાસ કરતા એની ઓળખાણ કરાવતા મહિલાની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ અને એના પછી ટેકનિકલ સર્વેલન્સ તેમજ મેન્યુઅલ સર્વેલન્સ કરતા અને ઇન્ફોર્મરથી ઇન્ફોર્મેશન મળતા એક મહેશનાથ ભરત્રી, જે મૂળ રહે વિજાપુરનો છે, એને દુષ્કર્મ કરી અને ગોળા ટૂંપા આપી ભોગ બનનારને મારી નાખી હતી અને દાટી દીધી હતી. એના પ્રાંતિજ પોલીસમાં 302 અને 201 પુરાવા નાશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ કરી રહી છે. મહિલા એ આજુબાજુ પ્રાંતિજના આજુબાજુનો વિસ્તારની જ હતી અને આરોપી વિજાપુરનો હતો. પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં 18 દિવસ પહેલા રામાપીર મંદિરના પાછળના ભાગે હત્યા કરેલ મહિલાની લાશ મળી આવી હતી. દુર્ગંધ મારતી મહિલાની લાશની ઓળખ વિધિમાં મોછા ગામની મંગુ તરીકે ઓળખ થઈ હતી, જે મંગુબેનના પતિએ 2 વર્ષથી રામાપીર તરફ ફરતા જોવાની વાત કરતાની સાથે જ પોલીસે રામાપીર મંદિર પાસેની રૂમમાં વિજાપુર તાલુકાનો મહેશ ભરથરી રહેતો હતો, જે છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતો, જેની પોલીસ તપાસ હાથ ધરી હતી. મહેશનાથ પર શંકા થતા સઘન પૂછપરછ હાથ ધરતા મહેશનાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ સામાન્ય બોલાચાલી થતા ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બાદમાં હત્યા કરાયેલી મહિલાની લાશને મંદિર પાછળ ખોદેલ પાયામાં દાટી દઈને રેતી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો, જેથી પોલીસે મહેશનાથ ભરથરીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.